उच्च विद्यार्थी मित्रों, धोरण सात विषय संस्कृत चित्र पदानी नंबर एक में आज आप अभ्यास करीशू। सौ प्रथम तो शीर्षक समझी लीए चित्र पदानी। पद एटले शब्द, पदानी बहुवचन रूप आपवामां आवेलुं छे। एक नहीं पण बे के त्रण थी वधारे शब्दों जे प्रयोग करवामां आवे એને આપણે બહુવચન કહી શકીએ છીએ। તો અહીં ચિત્ર પદાની, ચિત્ર એટલે કોઈ પણ નાનું વસ્તુ, ડ્રોઈંગ, ચિત્ર મૂકી દીધેલું હોય જેના પરથી આપણે ચિત્ર જોઈને ઘણી વખત કલ્પના કરી શકીએ છીએ, સમજી શકીએ છીએ કે આ શેનું ચિત્ર આપવામાં આવેલું છે। તો ચિત્ર પદાની એટલે ચિત્રમાં અથવા તો ચિત્ર દ્વારા દર્શાવાયેલા કેટલાક શબ્દો છે એ આપણે આજે સંસ્કૃતમાં સમજવાના છે અને ઓળખવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, ચિત્ર પદાની એક આપણા અભ્યાસક્રમમાં ચિત્રપદાની નંબર એક, બે અને ત્રણ ચિત્રપદાની આપેલા છે। અહીં આપણે આજે ચિત્રપદાની એકનો અભ્યાસ કરીશું જેમાં 12 ચિત્રો આપવામાં આવેલા છે। પ્રથમ ચિત્ર જે છે એમાં લખેલું છે આસનદહ। આસનદહ જેનો અર્થ થશે ખુરશી, બેસવા માટેનું એક સાધન કે જેની ઉપર આપણે ત્યારે થાકી જઈએ તો આરામ કરીએ છીએ, બેસીએ છીએ એવી ખુરશી। બીજું ચિત્ર આપવામાં આવેલું છે સ્યુતઃ, જેનો અર્થ થાય છે થેલો અથવા તો દફતર। વિદ્યાર્થી મિત્રો જે હોય છે એ જ્યારે શાળાએ જાય છે ત્યારે નાના મોટા જે પ્રમાણેના ચોપડા હોય, વર્ગો હોય, પુસ્તકો હોય એ પ્રમાણે એની સાથે દફતર પોતાનું લેતો જાય છે। તો પહેલા એને થેલો પણ કહેવામાં આવતું અને દફતર પણ આપણે દફતર તરીકે પણ ઓળખીએ છીએ। ત્રીજું ચિત્ર આપવામાં આવેલું છે પત્ર ભારહ। પત્ર એટલે કોઈ પણ કાગળ, પેપર, અને ભારહ એટલે વજન। આમ જોઈએ તો પત્ર ભારહ ક્યારે ખૂબ હવા હોય, પંખા વધારે પડતા ચાલુ હોય, તો ગવર્મેન્ટ આપણે સરકારી શાળાઓમાં જઈએ, ક્લાર્ક ઓફિસ વગેરેમાં જઈએ તો ક્યારે ઘણા બધા કાગળ એકસાથે લોકો એ ભેગા રાખવાના હોય અને પંખાની પણ જરૂર પડે, હવાની પણ જરૂર પડે, ત્યારે આવા કાગળો ઉડી ન જાય એના માટે ત્યાં શું મૂકવામાં આવે છે તો પત્ર ભારહ, જેને અંગ્રેજીમાં આપણે પેપર વેઇટ તરીકે ઓળખીએ છીએ। ગુજરાતીમાં કાગળ પર વજન મૂકવાનું એક નાનું વસ્તુ સાધન કે જેના દ્વારા કાગળો પછી ઉડી શકતા નથી કે આમ તેમ થતા નથી। નંબર ચાર પર આપેલું છે સમીકરહ। ચિત્રમાં દર્શાવેલી છે એક નાની વસ્તી ઇસ્ત્રી, કપડાં વગેરે જે આપણે પ્રેસ કરીએ છીએ, ધોયેલા કપડાઓને કરચલી પડી જાય છે, કરચલીઓને દૂર કરવા માટેનું એક ઇલેક્ટ્રિક સાધન। ત્યાર પછી નંબર પાંચમાં આપેલું છે ભ્રમણ ભાષહ। ભ્રમણ એટલે ફરવું, હલનચલન કરવું, અને ભાષા હોય એટલે બોલવું। અત્યારનો જે આધુનિક યુગ છે એમાં આબાલ વૃદ્ધ દરેક વિદ્યાર્થી પાસે, દરેક વ્યક્તિઓ પાસે આપણા નાનું અમસ્તું સાધન જોઈએ છીએ જેને આપણે અંગ્રેજીમાં મોબાઈલ તરીકે ઓળખીએ છીએ। ભ્રમણ એટલે હરતા ફરતા રહેવું, હલનચલન કરવું, અને ભાષા હોય એટલે બોલવું। હાલતા ચાલતા આપણે રસ્તામાં, બસમાં, રેલવેમાં મુસાફરી કરતા હોઈએ છીએ તો પણ આ મોબાઈલ દ્વારા આપણે દેશ વિદેશમાં વાતો કરી શકીએ છીએ, તો ભ્રમણ ભાષા એટલે મોબાઈલ। છ નંબરના ચિત્ર પર આપેલું છે પર્વત, જેનો અર્થ થાય છે પર્વત અથવા તો પહાડ। ત્યાર પછી પર્યંકહ શબ્દ આપવામાં આવેલો છે, ચિત્રમાં જે અર્થ છે એ ચિત્ર પ્રમાણેનો અર્થ થશે પલંગ, સુવા માટેનો જે બેડ આપણે કહીએ છીએ, આરામ કરવા માટેનો જે બેડ કહીએ છીએ એને ગુજરાતીમાં આપણે પલંગ ખાટલા તરીકે ઓળખીએ છીએ, પણ અહીંયા જે સાત આપવામાં ચિત્ર આવેલું છે એ પર્યંક હોય એટલે પલંગ છે, વ્યવસ્થિત આપણને ચિત્રમાં દેખાય છે। સંસ્કૃતમાં મેં તમને આગળ કીધું કે એક શબ્દના ઘણી વખત બે ત્રણ અર્થો પણ થતા હોય છે, માત્ર તમારા નોલેજને માટે પર્યંક શબ્દનો બીજો અર્થ થશે ખોળો, માતાની જે ગોદ છે ત્યાં પણ બાળકોને આરામ મળે છે। તો પર્યંક શબ્દનો બીજો અર્થ થશે માતાનો ખોળો, માતાની ગોદ, પણ અહીં આપણે ચિત્રને અનુલક્ષીને પલંગ એ અર્થ સમજવાનો છે, યાદ રાખજો। આઠ નંબરના ચિત્ર પર આપવામાં આવેલું છે કટહ, એટલે કે સાદડી, ચટાઈ। આપણે રેલવેમાં, બસમાં ક્યારેક મુસાફરી કરતા હોઈએ, ક્યાંક એકાદ બે કલાક આપણને ટ્રેન વેલી મોડી હોય, આપણને આરામ કરવાની ઈચ્છા થાય, વ્યવસ્થિત બેસવાની ઈચ્છા થાય, તો ઘણા લોકો આવી ફોલ્ડિંગ એટલે કે આપણે વીંટી શકીએ, નાની બનાવી શકીએ, એને ફોલ્ડ કરી શકીએ, આમ તેમ વાળી અને નાનકડું સાધન જેવું આપણે બનાવી દઈએ જે સાદડી અથવા તો ચટાઈ તરીકે ઓળખાય છે। નવ નંબરના ચિત્રમાં દંડ દીપહ,
દીપહ એટલે આગળ આપણે જોયું કાવ્યમાં કે દીપહ એટલે દીવો અને દંડ એટલે લાકડી. અત્યારે તો નાના નાના બલ્બ આપણે જોઈએ છીએ ઇલેક્ટ્રિક, પણ એ બલ્બની શોધ નહોતી થઈ એ પહેલાં દંડ દીપહ એટલે લાંબી એવી સળી ઘણા લોકો શુદ્ધ ગુજરાતીમાં કહે છે અને એ ટ્યુબલાઇટ તરીકે પણ ઓળખાય છે. આવી લાંબી ટ્યુબલાઇટ છે એ સ્ટેન્ડ પર હોય અને આપણે સ્વિચ ચાલુ કરીએ એટલે આપણા ઘરમાં પ્રકાશ છે એ આપણને અજવાળું છે એ મળી રહે. તો દંડ દીપહ, દીપહ એટલે દીવો અને દંડ હોય એટલે લાકડી, લાકડી સાથેનો એક એવો દીવો કે જેને આપણે ટ્યુબલાઇટ તરીકે ઓળખીએ છીએ. 10 નંબરના ચિત્રમાં આપવામાં આવેલું છે પાદપહ એટલે કે વૃક્ષ, એક ઘટાચાર ઝાડ છે એ આપણને જોવા મળે છે જેને કહેવામાં આવે છે પાદપહ એટલે કે વૃક્ષ. હવે પછી આપણે જોઈશું તો 11 નંબરના ચિત્ર પર ચષકહ, જેને ગુજરાતીમાં આપણે પ્યાલો ગ્લાસ તરીકે ઓળખીએ છીએ, આવો એક પ્યાલો છે એ પાણીથી ભરેલો આપણને દેખાય છે. અને છેલ્લે 12 નંબરનું ચિત્ર આપવામાં આવેલું છે, લખેલું છે ત્યાં શબ્દ સંસ્કૃતમાં કંદુકહ, જેનો અર્થ થશે દડો, રમવા માટેનો, નાના બાળકો મોટા વ્યક્તિઓ જે રમત રમે છે નાના મોટા દડાઓનો યુઝ થાય છે, એનો વપરાશ થાય છે. તો કંદુકહ એટલે દડો, રમવા માટેનું એક સાધન. તો અહીં ચિત્ર બધાની એક છે એમાં જે 12 ચિત્રો આપવામાં આવેલા છે એ હું વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આપ સૌ એને ધ્યાનપૂર્વક જોશો, એનું ઉચ્ચારણ વ્યવસ્થિત કરશો અને એના અર્થને સમજશો. આ શબ્દ અને અર્થ છે એ આપણે સંસ્કૃત CEE નોટમાં 3-3 વખત લખવાના છે. 3 વખત આપણે સંસ્કૃતમાં શબ્દ લખીશું, 3 વખત એની સામે આપણે એનો અર્થ લખીશું. તો CEEમાં આ 12 શબ્દો અને 12 શબ્દો 3 વખત લખી અને એના ગુજરાતી અર્થ લખવાના છે અને સમજવાના છે. ફરી એકવાર હું તમને ઉચ્ચારણ બતાવી દઉં છું, સંભળાવી દઉં છું, તો વ્યવસ્થિત સંસ્કૃત ભાષાનું ઉચ્ચારણ કરવાનું રહેશે. કારણ કે ઘણી વખત વિસર્ગ વગેરેની પણ નાની મોટી ભૂલ હોય, હલંત વગેરેની પણ જો ભૂલ થઈ જાય તો ક્યારેક સંસ્કૃતમાં અર્થમાં પરિવર્તન થઈ જાય છે. આસંદહ એટલે ખુરશી, સ્યુતહ એટલે થેલો દફતર, પત્રભારહ એટલે પેપર અથવા તો કાગળ પર વજન મૂકવાનું એક સાધન, સમીકરહ એટલે ઇસ્ત્રી, ભ્રમણભાષહ એટલે મોબાઈલ, પર્વતહ એટલે પર્વત અથવા તો પહાડ, પર્યંકહ એટલે પલંગ, કટહ એટલે સાદડી કે ચટાઈ, દંડદીપહ એટલે ટ્યુબલાઇટ, પાદપહ એટલે વૃક્ષ, ચષકહ એટલે પ્યાલો ગ્લાસ અને 12 નંબર પર અંતમાં કંદુકહ એટલે દડો. અહીં ચિત્રપદાની એક છે એનું કામ આપવું સંપૂર્ણ થઈ જાય છે. અસ્તુ, ધન્યવાદ.